પાટણ જિલ્લામાં છેવાડાના માનવી સુધી લાયન્સ ક્લબ ઓફ પાટણ પોતાની સેવાની સુવાસ ફેલાવી રહી છે, ત્યારે પાટણ સબ જેલ ખાતે કેદીઓ માટે અગાઉ પણ મનોરંજનના સાધનો સહિત લાઇબ્રેરીનું નિર્માણ કરી તેઓને અર્પણ કરવામાં આવી હતી, ત્યારે આજ રોજ પાટણના લાયન્સ મિત્રો દ્વારા લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા પાટણ જિલ્લા સબ જેલના જરૂરિયાતમંદ કેદીઓને કડકડતી ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે ગરમ ધાબળાના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લાયન્સ મિત્રો ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ કેદીઓને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ હેમંત તન્નાએ સબ જેલમાં કરેલ પ્રોજેક્ટ અંગે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. લાયન્સ ક્લબ પાટણ દ્વારા પાટણ જિલ્લાની અંદર સેવાની સુવાસ ફેલાવતા એવા લાયન મિત્રો દ્વારા આજે જેલના કેદીઓને ધાબળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. અગાઉ પણ અહીં જેલની અંદર પુસ્તકાલય બનાવી આપ્યું, ટીવી લઈ આપ્યું અને આવા અવારનવાર કેદીઓ સાથેના કાર્યક્રમો અમે રક્ષામાં દિવસે પણ કરીએ છીએ. આજે પણ લાયન મિત્રો દ્વારા અમારા ગોપાળભાઈ કેપ્ટન પ્રમુખ અને મંત્રી એવા અમારા ભાઈ અમિતભાઈ મોદી અને સૌ લાયન મિત્રો સાથે અહીંયા અમે પધારી અને સેવાનું કાર્ય કર્યું છે. પાટણ શહેરનો વિસ્તાર વધતા આગામી દિવસોમાં પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણ શહેરની પાણી પુરવઠા યોજના માટે નર્મદા કેનાલ ખોરસમ પાઇપલાઇન આધારિત યોજનામાંથી વધારાનું પાણી ફાળવવા પાટણ નગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્યના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું. પાટણ નગરપાલિકા દ્વારા લખાયેલા પત્રમાં જણાવ્યું છે કે પાટણ શહેરનો સમાવેશ અમૃત 2.0 યોજનામાં કરવામાં આવેલ છે. આ માટે મધ્યસ્થ સરકારમાંથી નાણાં ફાળવવામાં આવ્યા છે અને યોજનાના નકશા અને અંદાજો તૈયાર કરી જીયુડીએમમાં રજૂ કરવામાં આવેલ છે. પાટણ શહેરનો સમાવેશ નર્મદા માસ્ટર પ્લાન્ટ માટેના 131 શહેરોમાં કરવામાં આવેલ છે અને અત્યારે નર્મદા મેઇન કેનાલમાંથી પાણી ખોરસમ ખાતે ટેપ કરી સિંચાઈ વિભાગની પાઇપલાઇન દ્વારા પાટણ ખાતે સિદ્ધી સરોવરમાં ઠાલવવામાં આવે છે, જેનો ઉપયોગ પાટણ તાલુકાના ગામડાઓ અને શહેર માટે કરવામાં આવે છે. હાલમાં 95 MLD પાણીની ફાળવણી સામે 72.52 MLD પાણીનો ઉપયોગ પાણી પુરવઠા બોર્ડ કરે છે અને આ પાણી પાટણ શહેર અને ગામડાઓને આપવામાં આવે છે. હજુ 22.48 MLD પાણીની બચત છે, જે પાટણ શહેરને ફાળવવું જરૂરી છે. પાટણ જિલ્લો બનતા પાટણનો વિકાસ ઘણો થયો છે. નજીકના ગામડાઓનો સમાવેશ પણ પાટણ નગરપાલિકામાં કરવામાં આવ્યો છે. આથી પાટણ શહેરની વસ્તીમાં પણ વધારો થયો છે. ત્યારે પાણીની જરૂરિયાત ભવિષ્યની 4,48,000 જેટલી વસ્તી માટે 66.18 MLD પાણીની જરૂર છે. મધ્યસ્થ સરકારે હવે ભૂગર્ભ પાણી પર આધાર ન રાખતા સરફેસ વોટર વાપરવાની સૂચના આપી છે અને સરકાર પાણી પુરવઠા યોજનાઓ માટે સરફેસ વોટર ફાળવે છે, જેથી બચત પાણી ફાળવવામાં આવશે તો પણ પાણી પાટણ માટે પરત થશે નહીં. લગભગ 30% જેટલું પાણી પાતાળ કૂવાથી મેળવવું પડશે. આ માટે નગરપાલિકાએ આયોજન કરેલ છે અને પૂરતા પાતાળ કૂવા કરેલ છે, જે ધ્યાનમાં લેતા સિંચાઈ વિભાગમાંથી પાટણ શહેર માટે પાણી અનામત રાખવા માટે મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું. શ્રી VM દવે પ્રાથમિક અને માધ્યમિક શાળા પાટણનો રમતોત્સવ યોજાયો હતો. તાજેતરમાં જ રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવી તે અંતર્ગત આજરોજ જીમખાના ખાતે શ્રી VM દવે શાળાના વિદ્યાર્થીઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી, સંગીત ખુરશી, 50 મીટર અને 100 મીટર દોડ, ખોખો, લંગડી, દોડાકૂદ, નિશાન તાક, ફુગ્ગા ફોડ, સ્લો સાયકલિંગ, દડા ફેંક, રસ્સા ખેંચ અને મગજની શક્તિ વિકસિત કરે તેવી વિવિધ પ્રકારની રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વ્યાયામ શિક્ષક ધર્મેન્દ્ર સોલંકીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના સમગ્ર સ્ટાફગણે રમતોત્સવ માટે ખૂબ મહેનત કરી હતી. શાળા સુપરવાઇઝર મમતાબેન ખમારે યોગ, પ્રાણાયામ અને રમતોનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાવા બદલ બિરદાવ્યા હતા.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલિંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આજે 19 જાન્યુઆરી 2023ના રોજ પૃથ્વીની ઉત્પત્તિ પર સાયન્ટિફિક શો અને સોલાર સિસ્ટમ પર એક્સપર્ટ ટાકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. વૈજ્ઞાનિક શોની મદદથી વિદ્યાર્થીઓએ પૃથ્વીની ઉત્પત્તિના વિવિધ પાસાઓને સમજ્યા હતા અને એક્સપર્ટ ટાકની મદદથી તેઓ સૌર મંડળ વિશે માહિતગાર બન્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓની મુલાકાત કરી અને 5D થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવા અદ્યતન ટેકનોલોજીની હાળી ખૂબ જ આનંદિત થયા હતા. સાતલપુર ખાતે બનતા નેશનલ હાઈવે નંબર 27 પર એક્સિડન્ટની ઘટનાઓ ટાળવા માટે ભુજ રેન્જ સાહેબના સૂચના અનુસાર અને પાટણ જિલ્લા પોલીસ વડા વિજયકુમાર પટેલના માર્ગદર્શક નીચે રાધનપુર DYSP ડી ચૌધરી અને સાતલપુર પોલીસ સ્ટેશનના PSI HV ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખુશી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાતલપુર ખાતે પસાર થતા તમામ વાહનોને ફ્રીમાં રેડિયમ પ્લેટ સ્ટીકર લગાવવામાં આવેલા. વારંવાર બનતી એક્સિડન્ટની ઘટનાને ટાળી શકાય તે હેતુથી આ સ્ટીકર લગાડવાથી એક્સિડન્ટથી બચવામાં ઉપયોગી થાય છે. ભુજ રેન્જ IG સાહેબની પહેલને લઈને વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી. બોર્ડર વિસ્તારના પછાત વિસ્તારોમાં રેડિયમ પ્લેટ લગાવવાની સગવડ ન હોવાથી તેને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લાની પોલીસની કામગીરી અને ટ્રસ્ટની કામગીરીને લઈ લોકોમાં ખુશી જોવા મળી હતી. द्वारा ये कार्यक्रम चला रहे हैं जिससे कि रात को जो दुर्घटनाएं होती हैं उनको रोका जा सके. आपने देखा होगा अक्सर आए दिन रात्रि के समय जो दुर्घटनाएं होती हैं इस स्टीकर लगाने से काफ़ी हद तक उन चीज़ों से बचा जा सकता है. और ये फ्री ऑफ कॉस्ट किया जा रहा है, इसका कोई चार्ज वगैरह कोई कुछ नहीं है. नाइट में बचाव माध्यम लगाए थे, मैंने पुलिस मिनिस्टर में आभार मानू छूँ. बहुत सुविधा सारा सारी से કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રાત દિવસ ભૂમાફિયાઓ દ્વારા લાખો કરોડો રૂપિયા કમાણી કરી રહ્યા છે, ત્યારે પાલનપુર ભૂસ્તર વિભાગ અને ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોડ અને વિજિલન્સ વિભાગની કામગીરી અંગે સવાલો ઊભા થવા પામ્યા છે. શિયોરી પોલીસની હદમાં આવેલા વિસ્તારોમાં બનાસ નદીના પટમાંથી રેતી ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે પહેલા એક ગાડી અને ત્યારબાદ કસલપુરાની બનાસ નદીમાંથી ઓવરલોડ રેતી ભરેલ 5 ગાડીઓ શિયોરી પોલીસે ઝડપી પાડીને પાલનપુર ભૂસ્તર શાસ્ત્રી ખાન ખનીજ વિભાગને રિપોર્ટ મોકલી આપવામાં આવશે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હાલમાં લાખો રૂપિયાના મુદ્દા માલ કબજે કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ઝડપાયેલ ઓવરલોડ રેતી વહન કરતી ગાડીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આખરે ખાણ ખનીજ વિભાગ દ્વારા કેટલો દંડ વસૂલવામાં આવશે. રાધનપુર ખાતે આવેલ શ્રી રાપરિયા હનુમાનજી મંદિર ખાતે જીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 18-1-2023 બુધવારે વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ગોતરકા બ્રહ્મચારી આશ્રમના મહંત નજાનંદ સ્વામી અને બટુક મુરારી અને ગોપાલદાસ સંજીવની દાસ રાપરિયા હનુમાનજી મંદિર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુલાલ સાધુ અને સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે આવેલ વઢિયાર રામાનંદી સાધુ સમાજના લોકો દ્વારા ભવ્ય હનુમાનજીનું મંદિર બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે સાથે વઢિયાર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુએ જણાવ્યું કે 5 કરોડના ખર્ચેથી મંદિર અને અન્ય હોલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, સાથે ગૌશાળા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે અન્ય કામગીરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રાધનપુર ખાતે મહેસાણા હાઈવે ઉપર રાપરિયા હનુમાનજીનું એક આશ્રમ અને આખા આ વિસ્તારમાં જાગૃત હનુમાનદાદા તરીકે પ્રખ્યાત છે, ત્યારે આ આશ્રમનો જીર્ણોદ્ધાર કરવાનું સમાજે નક્કી કર્યું અને નક્કી કર્યા પછી અમે એક પ્લાનિંગ કર્યું કે આશ્રમ કેવો હોવો જોઈએ અને સમાજના ઉત્થાન માટેના કેવા અંદર અન્ય વ્યવસ્થા હોવી જોઈએ. એની અંદર અમે કોમ્યુનિટી હોલ લગભગ 2000 માણસ બેસી શકે એવા 3 હોલ, વન ક્ષેત્ર, 25 રૂમ
અને બાળકોની લોકોની રમત ગમત થઈ શકે, પાર્કિંગની વ્યવસ્થા બધી જ અંદાજે 5 કરોડ રૂપિયાનો ખર્ચાના તૈયારી છે. બજેટ સાથે અમે કામ ઉપાડ્યું છે. પહેલાં પેશમાં અમે હનુમાનજી મંદિરનું કામ પૂરું કરવાના છીએ 1 કરોડ 11 લાખનું, અને એનું દાન લગભગ આજે 1 કરોડ 11 લાખનું હનુમાન દાદાની પ્રેરણાથી આજે ખાતમુહૂર્તના દિવસે જ પૂર્ણ થયું છે. જાયન્ટ્સ ચાણસ્મા અને ચાણસ્મા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ઊભા રાખી ગુલાબનું પુષ્પ આપી હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા અને અન્ય માહિતીની સમજ આપવામાં આવી હતી. વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા અંગે જાયન્ટ્સ ચાણસ્મા ટ્રાફિક પોલીસ દ્વારા ગુલાબનું પુષ્પ આપી હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા વાહન ચાલકોને માહિતગાર કર્યા હતા. વાહન ચાલકોને નિષ્કાળજી તેમજ વધતા જતા અકસ્માતોને લઈ જાયન્ટ્સ ચાણસ્મા અને ચાણસ્મા ટ્રાફિક પોલીસ દ્વારા સતત અવનવા વાહન ચાલકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આ કાર્યક્રમમાં ચાણસ્મા પોલીસ સ્ટેશનના PSI ડામોર, ચાણસ્મા પોલીસ સ્ટેશનના અશોકભાઈ ચૌધરી, મહેન્દ્રભાઈ બારોટ, ચાણસ્મા ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ TRV જવાનો અને જાયન્ટ્સ ચાણસ્માના વસંતભાઈ, ઈશ્વરભાઈ પટેલ, સંજયભાઈ ભાવસાર, રાહુલભાઈ સુખડિયા, પ્રવીણભાઈ સુથાર, વિનોદભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, સોમભાઈ દેસાઈ, રમેશભાઈ પટેલ, ગૌરવ પટેલ, પ્રવીણભાઈ સથવારા અને અન્ય સદસ્યોની હાજરીમાં ચાણસ્મા હાઇવે સર્કલ પર ઊભા રહી ચાણસ્મા હાઇવે પર પસાર થતા વાહન ચાલકોને ટ્રાફિક અંગેના નિયમો સમજાવી ગુલાબનો પુષ્પ આપી અકસ્માતો ઓછા થાય તેની સમજ આપવામાં આવી હતી. સપ્તાહનો છેલ્લો દિવસ હોય, ટ્રાફિક નિયમ અંગેને જે કઈ રીતે અકસ્માત થાય છે અને અકસ્માત કઈ રીતે બચવું અને જે અકસ્માત ઓછા થાય એ માટે આપણે એમને ફૂલ આપી એમને સરાહના કરીએ છીએ અને ઓછા અકસ્માત થાય એ બાબતે એમને જે ડ્રાઇવિંગ કરતા હોય એમને જાણકારી આપીએ છીએ. અને જાયન્ટ ચાણસમાં આ બંનેના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે. એમાં માર્ગ સુરક્ષા અને સડક સુરક્ષા એ હેતુસર સામાન્ય રીતે જે લોકો વાહનો ચલાવી રહ્યા છે એ કેટલી જગ્યાએ બેજવાબદારી પણ જોવા મળે છે, ટ્રાફિકના નિયમોનો અમલ કરતા નથી. ખરેખર પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. પત્રિકા દરેક વાહન ચાલકને એક પત્રિકા આપીએ છીએ જે ટ્રાફિકના નિયમો એની અંદર ટાંકેલા છે અને સાથે ગુલાબનું પુષ્પ આપી એમને શુભેચ્છા પાઠવીએ છીએ કે ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે અમલ કરો. અને આ પ્રસંગે એક સંદેશ એ પણ છે કે ક્યારેક કંઈ અકસ્માત બન્યો હોય તો કેટલાક લોકો વિડીયોમાં રસ હોય છે, એ વિડીયો નહીં પણ ખરેખર જેને મદદની જરૂર છે એવા વ્યક્તિને મદદ કરો, એને દવા હોસ્પિટલ કે દવાખાના સુધી પહોંચાડવાની મદદ કરો. પાટણ શહેરમાં દિન પ્રતિદિન દમાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. તેમ છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો અને વોર્ડ ઇન્સ્પેક્ટરો મૌન સેવી રહ્યા છે. ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરોએ બેફામ બની બિનઅધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાનમાં લીધું છે. આવા અનઅધિકૃત દબાણો સામે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆતો કરેલ છે અને તે અંગે કલેક્ટર દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હુકમો કરવામાં આવ્યા હોવા છતાં પણ આજ દિન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આજે PTA ન્યૂઝના અહેવાલનો 272મો દિવસ હોવા છતાં સત્તાધીશો અને અધિકારીઓ પાટણ શહેરમાં બની ગયેલા અનઅધિકૃત દબાણો સામેના મૌન પ્રત્યે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના જલારામ ચોક પાસે શક્તિનગરના નાકા પર બની રહેલા અનઅધિકૃત દબાણને અગાઉ નગરપાલિકાએ દૂર કરાતા મકાન માલિક દ્વારા પોતાના સ્વખર્ચે અનઅધિકૃત દબાણ દૂર કરવાની બાહેંધરી આપી હતી, પરંતુ પાંચા ભાઈ માળીની બદલી થતાં જ તેનો લાભ ઉઠાવી દુકાનદારે પોતાના સ્વખર્ચે અનઅધિકૃત દબાણ દૂર કરવાને બદલે ફરીથી અનઅધિકૃત દબાણ બાંધી દેવામાં આવતા આવા અનઅધિકૃત દબાણો કરવા પાછળ કોના છુપા આશીર્વાદ જોવા મળી રહ્યા છે તેવું પણ ચર્ચાસ્પદ બની રહ્યું છે. સુભાષ ચોક પાસેનો એક નવીન બની રહેલ શોપિંગ સેન્ટર પણ અનઅધિકૃત હોવાથી ચીફ ઓફિસર દ્વારા તેનું પણ દબાણ દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ રાજકીય ઓથા હેઠળ કે પોતાનું ફરીથી અનઅધિકૃત બાંધકામ કરી
નગરપાલિકા અને કાયદાનો કોઈ પણ ડર ના હોય તેવું દુકાન માલિકે સાબિત કર્યું હતું. જૂના રેડક્રોસ ભવનની સામે આવેલા ભોગી વેચર નામના વેપારીએ પણ અનધિકૃત દબાણ કરીને તેમાં કોમર્શિયલ ધંધો પણ ચાલુ કરી નાખ્યો છે. તેમ છતાં પાલિકા દ્વારા આ વેપારીને 3-3 નોટિસો પાઠવ્યા બાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા રાજકીય આગેવાનો અને પાલિકાના કેટલાક સત્તાધીશો આવા વેપારીઓ અને દબાણકર્તાઓને છાવરતા હોવાનું પણ જોવા મળતા તેઓ બેફામ બની પાટણ શહેરને બાનમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. શું પાટણ શહેરના અનધિકૃત દબાણોના ફાટી નીકળેલા રાફડાને કાબૂમાં લેવા પાલિકા તંત્ર દ્વારા તેની પર બુલડોઝર ફેરવવામાં આવશે ખરા?